પલ્લી ના દાવે ત્યાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે, 10:30 થવા આવ્યા છે. આજે બહુ લેટ વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આજે સવારનો છે લાઇટ કટ. સવારના 5:30-6 લાઇટ વહી ગઈ છે. અચાનક કાપ રાખી દીધો છે, અને આજે છે શુક્રવાર. આજે કાપ હતો નહીં, આજે કારખાનું પણ શરૂ હતું, પણ અચાનક લાઇટ કાપ રાખી દીધો છે. અને અમને સવારે ખબર પડી, સવારમાં બેનને પવન નાખતી હતી મેં, હમણાં લાઇટ આવી જાય, હમણાં લાઇટ આવી જાય, પણ કાંઈ લાઇટ આવી નહીં. આમનામાં 7-8 વાગો આવી ગયા. પછી કીધું હવે તો આજનો દિવસ તો મને નથી લાગતો, હવે આવશે આખો દિવસ. તો હવે કહેતો છે બધા હાલ તો બપોરે 1-2 વાગે આવી જાય લાઇટ, તો હવાના લાઇટની વાટે છીએ. અને આજે છે શુક્રવાર, એટલે રાહુલજીરાગને પણ રજા છે. અને અમારે કારખાને નહોતી, પણ છતાંય હવે રજા છે, કારણ કે હીરા હતા થોડાક પૂરા કરવાના, બધાના અધૂરા અધૂરા કંઈ કે ચાલુ રાખશે. તો આજે રાખ્યું તો ચાલુ કારખાનું, પણ હવે અચાનક લાઇટ કાપ આવી ગયો એટલે કારીગરને છુટ્ટી થઈ ગઈ. તો 2 દિવસની રજા આવે છે શુક્ર શનિની. તો હાલ તો રજા છે, અને મમ્મી પપ્પા બંને ગયા છે બજારમાં. આજે પહેલી વાર મમ્મી હારે બકાલો લેવા ગયા છે, અને થોડીક વસ્તુ લાવવાની છે, તો એટલા માટે ગયા છે. એન પપ્પા બંને બજારમાં વસ્તુ લેવા માટે ગયા છે, અને હાલ તો કોઈ છે નહીં, એટલે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે. અને બેન અત્યાર સુધી રહેતા નહોતા, તો હાલ તો મમ્મી એને ઉપર ઘોડિયું બાંધી દીધું છે, એટલે બેન સૂતા છે. તો હમણાં તમને પણ દેખાડું. અને ચિરાગભાઈ હાલ તેને હિસકો નાખે છે. અને વરસાદ હેરાન કરે છે, વારંવાર આવે, પણ ઝાપટું આવીને વહી જાય, ઝાપટું આવીને વહી જાય. અત્યારે તે ઝાપટું આવીને વહી ગયું, હવાનું 2-3 વખત આવી રીતે કરીને વહી ગયો વરસાદ. ઝાપટું આવે અને આવીને વહી જાય, આવીને વહી જાય. તો હાલ તો વરસાદ પણ હેરાન કરે છે, કારણ કે બહાર ઠંડો પવન છે, તો આપણે એમ થાય બહાર થોડી વાર બેસીએ, પણ બેસવા દેતો નથી. વરસાદ આવી જાય, માંડ ઘડી બેઠા હોય ત્યાં સાટા ટપક 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 એક ધારે શરૂ કરી દે, પછી આવીને ઘડી થાય ત્યાં પાણી કાઢીને ઉયો જાય, પાણી કાઢીને ઉયો જાય. તો હાલ તો એવું છે, એને એક લાઇટ નથી. અને બેન રહેતા નહોતા એટલે એને નવડાવીને, કેમ કે એને 2 દિવસ પહેલાં ઇન્જેક્શન દેવડાવ્યા છે. તો છેલ્લો ડોઝ હતો, મતલબ કે 4th મહિનાને ઇન્જેક્શન આવે, એ ઇન્જેક્શન દેવડાવ્યા છે. એટલે 3 ઇન્જેક્શન પાછા આવ્યા છે, અને એક પોલિયો આવ્યો હતો, એટલે ઇન્જેક્શન દેવડાવ્યા છે. એટલે 2 દિવસ થતા તો રહેતી નહોતી ઠામકી, હજી પગમાં એક પગમાં ઢીમસું થયું છે, અને એક પગને એક હાથમાં નથી થયું. એટલે બેનને પગ દુખતા હશે એટલે રહેતી નહોતી, અને ગરમીમાં તો એ ઠામકી નથી રહેતી. સવારે 5:45 એક ધારી પવન નાખતી હતી, તે 7 વાગ્યા લગી મેં માયા નાખ્યો, પછી 7 થી 8 મમ્મીએ નાખ્યો, પછી કીધું હવે લાઇટ નહીં આવે. તો પછી ધાબે લઈને ગયા, થોડી વાર બેઠા ને ત્યાં વરસાદ આવી ગયો. તો વરસાદ આવી રીતે જેટલી વખત લઈ ગઈ ને એટલી વખત હેરાન કરતો હતો માથે, અને માથે વરસાદ આવે એટલે પવન વહી જાય ને માખા કંદડવા મળે, એટલા ને ત્યાં વાત પૂછવામાં. તો હાલ તો બેનને અત્યારમાં ઉડાવ્યા છે, કારણ કે એને તાવ આવી જાય તો 2 દિવસના ઇન્જેક્શનના કારણે, એટલે રહેતી નહોતી. અને હાલ તો બેન સૂતા છે, નવડાવી દીધી, કારણ કે 2 દિવસથી નવડાવી નહોતી, પગ બહુ હલાવે એટલે દુખે છે, એટલે તો આજ નવડાવી દીધી. અને અત્યારે હુઈ હોત ગઈ છે નાહી ધોઈ, ચાલો તમને બેક કેમેરા એને પણ બતાવી દઉં. અને રાહુલ ચિરાગ હાલ સૂતા છે, અને પપ્પા ગયા છે, એની મમ્મી બંને ગયા છે બજારમાં, તમને બતાવી દઉં. ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મી જો અહીંયા અહીંથી લઈને અહીંયા હાલું બાંધી દીધું છે બેનનું, અને બેન જોરથી મસ્ત મજાની ઊંઘ ખેંચે છે. જો હસુઈ બા આવે છે, છે કેવી દાંત કાઢે છે ઊંઘમાં. એલા 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 બેન હારી ઊંઘ ખેંચે છે. ઉઈ જાઓ બાપા. આજે શુક્રવાર છે એટલે બધાને રજા છે, અને અમારા ઝાડવા જો મસ્ત મજાના લેયર કરે છે. અમારી વેલ જો લાંબી લાંબી થઈ ગઈ છે, મસ્ત મજાની પહોંચી ગઈ છે. અને વાતાવરણ તો તમે જો, પાછા જો વાદળા ચડ્યા છે, આવી રીતે વાદળો એક આવે આવીને ઉઈ જાય, વરસાદ વરસે ને ઝાડવા પણ પાણી પી પીને જો કુંડા ભરાઈ જવા માંડ્યા છે, પાણીથી ધરાઈ ગયા છે. અમારો વરસાદ તો એવો છે. અને આ ગુલાબ આવું ઘડ્યું નહીં પૂરેપૂરું.
અને જો પાછળ રીતે વાદળા ચડ્યા છે, મસ્ત મજાના પવન નથી પણ ઠા મૂકો મજા જુગાડ ગોતી લીધો છે. પેલા હરિયાથી કટલી ઘણી ટ્રાય કરી, નો થયા હરિયા, ઓલા શું કહેવાય પાઇપમાં ન આવ્યા હરિયા. પછી એને હાડલો બાંધી દીધો, ખોય વાળી દીધી. તો બેન જો હુતા છે અને રાહુલભાઈ પણ હુતા છે હાલ. અને એક ખોય જો અહીંયા છે, પેલા અહીંયા હુડાવી, અહીંયા નો પવન પવન નહોતો આવતો, તે બેન ન હુતા. તો પછી બાર ખોય બાંધી હતી, કીધું ઘડી ખોઈ રહે, કારણ કે એ સવારની વહેલાની જાગતી હતી, કૂતી જ નહોતી, પવન નાખતી હતી પણ રમતી હતી. અને ગરમી પણ એટલી છે, વરસાદ કાંઈ સરખો આવતોય નથી, એ અને નકરી ગરમી થાય છે અને નકરી મેચ્યું થાય છે, એટલે મજા આવતી નથી. અને હાલ તો ચિરાગભાઈ બેનને હિચકાવે છે અને બેન જગી ગયા છે. હું મારે નીચે થોડું કામ છે તો એ કરી નાખું પહેલાં, મમ્મી પપ્પા આવે ત્યાં પછી રસોઈ લેવાની થાય, કારણ કે 11 તો વાગવા આવ્યા છે. અને રાહુલ ચિરાગ તો હજી સિરાવ્યા નથી, મેં મમ્મી પપ્પાએ ત્રણે સિરાઈ લીધું છે ને, ઢીંગુએ સિરાઈ લીધું છે. હવે હાલ આપણે નીચે જઈએ અને બેન જો અહીંયા હાલા કરે છે. મામું હિસકો નાખે છે, એના નાના મામા અને મોટા મામા હાલ હોતા છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, પછી પાછા આપણે મળશું. અને હાલ આપણે કામ કરી નાખીએ, કેમકે ઢીંગુ બેનને નવડાવી છે એટલે એના કપડાં ધોવે છે, એટલે ધોઈ નાખું ફટાફટ, ને પછી મળીએ. જો બે ગયા છે, આ ઝીણ હદી બે પૂછે ઓછી છે, પવન મસ્ત આવે છે ને, તે બેન બેઠા છે. ચીટી વાગી, બાર રસોઈ બનાવતા બનાવતા એવા ભાખરી કરવાની છે, મળી ભાખરી કરવાની છે. મય છે ઓરડાને ભાખરી કરવાની, ચાલ ભાખરી કરવાની. હા, ભાખરી ખાઈ મળશો નાને. મય ચોકડો છે, મય માં દીકરી બે રમે છે, માયો બાબુ બાબુ, હા એનો બાબુ, એનો બાબુ બાપા, એનો બાબુ છે, બાબુ ને મજા આવી ગઈ છે. ગરમી બહુ થતી હતી ને ઈબાને આટો થઈ જાય. અને માં દીકરી હવે જો રમે છે, અને બેન હુઈ ગયા હતા ને એટલે કીધું જાઓ, હું હતી અહીંયા એટલે. આજ પહેલી વખત પપ્પા અરે બકાલુ લેવા ગયા ને, કાદી સુધી કોઈ દે નથી ગયા કા મમ્મી. ભાવ પૂછવા કેવું લેવું એવું આવડે, કઈ નો આવડે. પેલા કોણ લઈ દેતા દાદા, પછી ગામમાં ગયા આવતા વેદ લઈને બે ગયા બકા ભરવા લ્યો છે, કઈ બચુડી ની બચુડી બેન જાગી ગયા, એને મજા આવે. જો આવું ગમે ન કરું ફ્રેન્ડ્સ, તમારા ઢીંગુ બેન થઈ ગયા છે રેડી, નાઈ ધોઈ તો કારું ને સુઈ ગયા તા, એલા એલા એલા. અને હવે અમે રેડી થઈ ગયા છીએ, બપોરના 12 વાગો આવ્યા છે ને, મમ્મી બનાવે છે રસોઈ. ને બેન જો રમણ ચાલુ થઈ ગયું છે, કોઈ ક્યાં ને ઇન્જેક્શન દેવડાય હશે, ઇન્જેક્શન દેવડાય ને તે દી હાંજે મંડાણી હતી આવી રીતે રમમાં હાથ ને પગ હલાવા. જો પણ મોઢામાં નાખતા હાથ શીખી ગઈ છે ને ટકું માલી, હાથ નકરો પકડવો પડે છે. કા બટા કાદીક ઓલે મોર કાનો કાનો, મારી બેન ને જો નકરા પગ ને હાથ હલાવા જોવે. જો જો ને હાલ મમ્મી બનાવે છે રસોઈ, અને હું બેન ને કરતી હતી તૈયાર. કા બેન, અમારી બેન બે ઊંઘ લઈ લીધી, કેમ કે 5:30 જાગતી હતી, 5:30 જાગતી હતી, કઈ હુતી નહોતી, ને હું નાખતી હતી પવન, તે બેન જાગતા હતા ને રમતા હતા. જો આવી જ રીતે રમવાનું શરૂ હતું. જો કબટું બેનને કરી દીધા છે રેડી આપણે, અને બેઠા છીએ ઢાબે, મા દીકરી બે અમે, અને મામાની અંદર ફ્રેશ થઈને બે ગયા છે કે ડાયરેક્ટ એને આજે બપોર રાત કરવાના છે, કેમ કે 12 તો બે જાગ્યા ને ફ્રેશ થયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે. અને મમ્મીની રસોઈ બનાવે છે, અને પપ્પા હાલ અત્યાર સુધી બેનને રમાડતા હતા, અને હવે હું તૈયાર કરવા બેઠી છું એટલે પપ્પા હાલ નીચે ગયા છે. કબટું તો જુઓ.
બેન બા સુતા છે અને હાલ આ મામા સુતા હતા એટલે ગોદડા તૈયાર જ હતા, એટલે આઈને નાઈને નાખી નાઈને નાઈને તૈયાર કરી દીધી છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે મમ્મી રસોઈ બનાવી નાખીને પછી પાછા આપણે મળશું ને રાહુલ ચિરાગને પણ મળાવશું ને મમ્મી પપ્પાને પણ મળાવશું. મમ્મીને તમને મળાવી દીધા, તમને ભાડા એમ વસ્તુ લઈને આવ્યા બધી, મતલબમાં કે બકાલું ને એવું બધું લઈને આવ્યા. આવતા વેદ બેનને પેલા બકા ભરી લીધા, તે જે ખૂતી હતી પછી પાછા બકા ભરી લીધા ને ત્યાં બેન જાગી ગઈ ને, તો પછી મંડ્યા રમાડવા અને બેન પણ રમી લીધો ને ખાઈને પછી હવે જોર થઈ ગયા રેડી. અને હવે મમ્મી બનાવશે રસોઈ, એટલે રસોઈ બની જાય ને પછી પાછા આપણે બધાને મળાવશું, પપ્પાને રાહુલ ચિરાગને બેનને મળાવી દીધા ને પપ્પા સોરી મમ્મીને પણ મળાવી લીધા ને, અમે તો અમે મળીએ જ છીએ. તો સારું ચાલો હમણાં મમ્મીને નીચે રસોઈ બની જાય પછી બધાને મળાવશું. તો સારું ચાલો ઘડી બેનને રમાડું પછી મળીએ. લાઈટ આવી ગઈ છે, બપોરના વાગ્યા છે પેલા પોણા ત્રણ અઢી વાગ્યાની લાઈટ આવી ગઈ છે અને મિસ્ટર બેન પણ સુઈ ગયા છે અને કારીગર પણ હાલ બધા આવી ગયા છે. ને હિનુબેન કેટલા હેરાન છે, આવતા વેત છે કે સાજી ને ફોન માં આ નથી તમે હેરાન છે, લોટ લોટ કરશું તો કોણ કરું. હા જબરજસ્ત છે, શું હેરાન છે દેખ્યો તમે આજ લાઈટ હોય કે નથી તમે રાતે મૂકી દો છો, અમે બધા કારીગર હાલે આવી ગયા છે અને બધા ને અમારે પિંકી માસી તો અમારા ગામ સોસરાઈ ગયા હતા, કામ વ્યવહાર કરવા ગયા હતા મામા ને છોકરા ને આપણા કણોસરા ગામ માં વેહળ કરવા ગયા હતા. હાલ તો બેન સુતા છે, હાલ તો જો બધા કારીગર આવી ગયા છે. ઉપા માસી કઈ ગયા, લાય રાય રાય રા આ જગ્યાએ પૂજી માસી હોય પૂજી માસી જી નથી આવ્યા, નીના બેન છે બધા આવી ગયા છે. પૂજી બેન આવી છે, હાલ અત્યારે માનસી ગયા છે, મમ્મી બિચારા હીરો બનાવતા હતા અને એના અત્યારે ડીંગુ બેન આગળ મોકલું છું ને હું ઘડી મેં કીધું બેહું પણ હાલ મને લાગે છે બેહવા નહીં દે. અને પછી પૂરી બેન ની આવી છે તમને એને પણ બતાવીશ. સારું ચાલો વિડીયો માં બનાવી દઉં. પૂરી માસી આવ્યા છે, હા આવ્યા છે, તમે તમે હું કાઢીએ છે ના રે ના કઈ ન આવ્યા, તો પાણી પૂરું પછી એમાં કોણા તને કાખાને હવર લાઈટ હતી, કેવી લાગી કેવી લાઈટ હોય ઓછી મારે મજા આવી ગઈ, કે લાઈટ હતી મજા ન આવી કારણ કે હવાર બધા કાઢી કરે કેવું છે પછી રજા હતી, હવાર માં હીરા કરવાના હતા પૂરા પાડા, હવાર માં લાઈટ વહી ગઈ ને બપોર પછી હીરા ગયે છે અને બપોર પેલા બધા ને આરામ થઈ ગયો. હાલ તો બધા કારીગર બે ગયા છે ને આવી ગયા છે, અડધા જે આવે છે ને મમ્મી એનું કામ કરે છે ને આપણે નાઈ તો હવે કમ્પ્લીટ થયા કારણ કે આપણે સવારમાં નહોતા નાહ્યા, મિષ્ટાને નવડાવી હતી. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ તો બધા જ મિષ્ટાના પપ્પા અને મારા મમ્મી યાની કે મારા સસુ મમ્મી આવવાના છે આવશે, તો તમને જરૂર બધા વિડીયોમાં બનાવી દેજો. આવી ગઈ લાઈટ તરત જ તે ભૂરી બેન જા આવી હોત ગયા પા શરૂ કરવા ટાઈપ. એ પેલા જોઈ લેજો ડીમ હશે છે, ડીમ ડીમ આવી છે લાઈટ, પછી હમણાં ફૂલ આવી જાય પછી શરૂ કરશે અને બેન પૂતાશે. હોય જા લાગા તમે જોયું છે શૈલેષને હાલ આવી ગયા છે. તો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો આવ્યા પછીનો વિડીયો અને એ ત્યાંથી નીકળ્યા પછીનો વિડીયો તો તમને કાલના વ્લોગમાં જોવા મળશે. તો હાલ તો આપણે આજે વિડીયો લાંબો થઈ ગયો છે એટલા માટે કાલની ક્લિપમાં તમને શૈલેષ આવી ગયા ઢીંગલીને રમાડી અને એ કેટલા હેરાન થઈને આવ્યાને એ તમને વિડીયો બતાવીશ. તો હાલ તો આજનો વિડીયો અહીં પૂરો કરશું આપણે. તો વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.